नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। वाला विद्यार्थी मित्रों केम छो बधा मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों आज आप धोरण 7 विषय कम्प्यूटर जेमा पाठ 3 एल्गोरिधम की रचना आप सीखी गया छे, बराबर ने। तो एना भाग 2 में आज आप एल्गोरिधम पाठना स्वाध्याय अभ्यास करीशू। तो दरेक विद्यार्थी मित्रों वीडियो जुए अने स्वाध्याय वीडियो में साथ ज आप चलावता जाइए तेम तेम तमारे तमारी स्वाध्याय पोथी में पेन के पेन्सिल लखवानी छे, जेथी करीने तमारे स्वाध्याय लखाई जाए स्वाध्याय पोथी में, तो पछी तमने नोट में उतारवामां तकलीफ पड़े नहीं। तो दरेक विद्यार्थी मित्रों पेन के पेन्सिल साथ राखे अने स्वाध्याय जोईए। चलो प्रश्न 1 कंसमां आपेला शब्दोमांथी योग्य शब्द पसंद करी खाली जगह पूरो। पहली, खाली जगह ए बीजू कशु नहीं परंतु आपेल समस्यानो क्रमबद्ध तर्कबद्ध उकेल छे। तो आपणे पाठमां जोई गया के प्रोग्राम ए बीजू कशु नहीं परंतु आपेल समस्यानो तर्कबद्ध क्रमबद्ध अने तर्कबद्ध उकेल छे। तो अहींया आगळ जवाबमां आवशे प्रोग्राम। खाली जगह नंबर 2, કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા તો કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને ખાલી જગ્યા કહે છે। પ્રોગ્રામ એલ્ગોરિધમ, તો સમસ્યાના ઉકેલ માટે ચોક્કસ આપવામાં આવતા નિયમો એને એલ્ગોરિધમ કહેવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો જવાબમાં લખીશું આપણે એલ્ગોરિધમ। ખાલી જગ્યા નંબર 3, પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે। તો નિશ્ચિત નિયમો કરેલા હોય એના સમૂહને અલ્ગોરિધમ કહેવાય, અને આ નિયમોને આકૃતિ દ્વારા સમજાવવામાં આવે છે તેને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે। એટલે કે પ્રમાણભૂત પ્રતીકોના ઉપયોગ કરીને, એટલે કે જે પ્રતીકો નક્કી કર્યા છે એ પ્રમાણે આપણે જે આકૃતિ પ્રક્રિયા છે એને આકૃતિ દ્વારા સમજાવીએ છીએ એને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે। તો જવાબમાં લખીશું આપણે ફ્લો ચાર્ટ। ખાલી જગ્યા નંબર 4, ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતીકે ફ્લો ચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતીકો અને આકારો, બરાબર, આ બધું આપણે જોઈ ગયા પાઠમાં, બરાબર। તો ફ્લો ચાર્ટનો આરંભ અને અંત કોણ સૂચવે છે? તો ટર્મિનલ કોણ સૂચવે છે વિદ્યાર્થી મિત્રો? ટર્મિનલ છે એનું પ્રતીક કયું છે? ટર્મિનલ, અને એનો આકાર છે ઓવેલ, એટલે કે લંબગોળ। કયો છે વિદ્યાર્થી મિત્રો? લંબગોળ, જે ફ્લો ચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે। આગળ ખાલી જગ્યા નંબર 5, ખાલી જગ્યા એ પ્રતીક પાથની દિશા સૂચવે છે। તો વિદ્યાર્થી મિત્રો પાથની દિશા સૂચવવા માટે એરો ધરાવતું સિમ્બોલ, એટલે કે ફ્લો લાઇન, એને શું કહેવામાં આવે છે? ફ્લો લાઇન। ફ્લો લાઇન જે છે એ ફ્લો લાઇન પ્રતીક એ પ્રક્રિયાનું પાથ, એટલે કે એની દિશા સૂચવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આગળ ખાલી જગ્યા નંબર 6, ખાલી જગ્યા પ્રતીક ફ્લોચાર્ટના અંતે દર્શાવાતી કિંમત સૂચવે છે। તો ઇનપુટ અને આઉટપુટ પ્રતીક ફ્લોચાર્ટનો અંતે દર્શાવાતી કિંમત સૂચવે છે, અને એનું સિમ્બોલ છે આ રીતનું પેરેલેલો ગ્રામ, બરાબર વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ ખાલી જગ્યા 7, ખાલી જગ્યા પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે। તો પ્રોસેસ, શું જવાબ આવશે? પ્રોસેસ, અને એનો સિમ્બોલ છે રેક્ટેંગલ, એટલે કે ચોરસ, લંબચોરસ।
ખાલી જગ્યા પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે. એટલે કે યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવવા માટે ડિસિઝન પ્રતીકનો ઉપયોગ થાય છે. કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? ડિસિઝન. અને જેનો સિમ્બોલ એટલે એનો આકાર કેવો છે? શક્કરપારા, સોરી ડાયમંડ. કયો આકાર છે? ડાયમંડ. તો આઠમા જવાબમાં આવશે ડિસિઝન. પ્રશ્ન બે, નીચેના પ્રતીકોના નામ લખો. તો ડાયમંડ આકાર છે એ શેનું પ્રતીક છે? તો ડિસિઝનનું. શેનું છે? ડિસિઝનનું. બે, લંબગોળ ઓવેલ એ શેનું પ્રતીક છે? તો ટર્મિનલનું. ટર્મિનલ આપણે આ રીતે દર્શાવીએ છીએ. ત્રણ, ઇનપુટ આઉટપુટ એના માટે પેરેલોગ્રામ, સમાંતર ભુજ ચતુષ્કોણ. ચાર, લંબચોરસ એનો આ જે આકાર છે એ શેનું પ્રતીક છે? તો પ્રોસેસનું. એને પ્રોસેસ કહે છે, પ્રોસેસને લંબચોરસમાં દર્શાવાય છે. ત્યારબાદ પાંચ, તીર બરાબર, ફ્લો લાઈન એને શું કહેવાય? ફ્લો લાઈન, જે ગણતરીનું પ્રતીક, આ પ્રતીક છે પાથની દિશા, એટલે કે આપણે જે જે દિશામાં આગળ વધુ છે એની દિશા સૂચવે છે બરાબર. તો આ પ્રતીકો અને ખાલી જગ્યા તમારે તમારી નોટ સ્વાધ્યાય પોથીની અંદર વિડીયો જોઈ અને લખવાની છે. અને ત્યારબાદ આ સ્વાધ્યાય પ્રશ્ન એક અને પ્રશ્ન બે તમારી નોટબુકમાં સારા સુંદર સ્વચ્છ અક્ષરે લખવાની છે, જેથી પરીક્ષામાં આપણને તૈયારી કરવા માટે સરળતા રહે. દરેક વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક કરવાનો આગ્રહ રાખજો બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પણ જોજો અને હોમવર્ક પણ કરજો. આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.